ਸੁਖਦੇਵ ਜੀ ਨੂੰ ਜੈ ਹੋ ਜੈ ਹੋ ਜੈ ਹੋ। ਸੁਖਦੇਵ ਜੀ ਜੈ ਦ੍ਰਿਸ਼ਟੀ ਕਰੀ ਉੱਪਰ ਤਿਆ ਤੋ ਦੇਵਤਾਓ ਅੰਮ੍ਰਿਤਨਾ ਘੜਾ ਭਰੀ ਭਰੀ ਲਾਇਵਾ ਛ। ਕਹੀ ਬੋਲੋ ਦੇਵ શું કામ છે? અરે મહારાજ, બીજું શું? અમે જો અમૃત લાવ્યા છીએ તો બોલ્યા, પરીક્ષિતનું મૃત્યુ છે ને, અમે એના માટે થઈને અમૃત લાવ્યા છે, આ અમૃત એને પાઈ દો। સુખદેવજીને થયું કે આ દેવતાઓ છે, એમને કોઈ આપે એવા નથી। એટલે રામચરિત માનસમાં પણ તુલસીદાસજીએ લખ્યું છે, ઓ સુર નર મુનિ સબ કી યહરી તી। સુર નર મુનિ સબકી યહરી, સ્વાર્થ પરઈ કરઈ સબ પ્રીતિ, સ્વાર્થ પરઈ કરઈ સબ પ્રીતિ। સુર નર મુનિ સબ કી યહરી, સુર નર મુનિ આ બધાની એક રીત છે, સ્વાર્થ પડે એટલે પ્રીતિ લાગે, કાંઈ સ્વાર્થ નથી આવ્યો ને કાંઈ, કેટલી વાર રસ્તા મળ્યા હોય, જે શ્રી કૃષ્ણ ન કરે, જે શ્રી કૃષ્ણ નથી પણ આમ એને ખબર જ નથી કે આપણે સામે મળ્યા, પણ જો જરા થોડું કામ પડે ભીહમાં આવે એટલે એવામ આમ જય શ્રી કૃષ્ણ કરતા કરતા આવે ને, એવી એવી આ સ્વભાવ છે માનવનો। સમયે ઉભા ન રહીએ એમ સ્વાર્થ ટાણે આવી જાય ને, સમજવાનું આ દેવ છે, સ્વાર્થ પડે એટલે પ્રીતિ થાય, અહીંયા વિના સ્વાર્થ તો એક જ પ્રીત કરનારો છે, સાંભળી લેજો, વિના સ્વાર્થ જો કોઈ પ્રીતિ કરતો હોય તો એક મારો રઘુનાથ, એક ભગવાન કૃષ્ણ, નંદ નંદન જશોદા નંદન, બાકી અહીંયા કોણ કોણ કોને સ્વાર્થ, દીકરાને બાપનો સ્વાર્થ, બાપને દીકરાનો, માને દીકરીનો, દીકરીનો માને, સાસુને વહુનો, વહુનો સાસુને, ભાઈ ભાઈને, પાડોશી પાડોશીને, અહીંયા બધાય જે કંઈ કરે છે ને સ્વાર્થ માટે જ કરે છે, સ્વાર્થ પરઈ કરઈ સબ પ્રીતિ, એક રઘુનાથ એક કૃષ્ણ વિના સ્વાર્થ પ્રીતિ કરે, સ્વાર્થ પડે એટલે દોડતા દોડતા આવી જાય, આ બધાની રીતિ છે। સુખદેવજી એ પૂછ્યું કે દેવતાઓ ભલે એના બદલામાં બદલો માગે અને એનું નામ દેવ, અને આપણે કોઈ વસ્તુ બદલા વગર કરીએ છીએ, કઈ ના કઈ થોડું ને થોડું બદલો તો ગમે ત્યારે આપણે, આમ બોલે એના બદલામાં અમને કથામૃત આપો। સુખદેવજી કીધું, ભાઈ મારે પરીક્ષિતને પૂછવું પડે, આ તો એને લીધે મને આ કથા છે કહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। પરીક્ષિતને કીધું કે રાજન, આમ ઉપર જો તો જરા આકાશમાં તો જો, અને આમ ઉપર જ્યાં જોઈતા તો દેવતાઓ અમૃતના ઘડા ભરી ભરી લાવ્યા, જો આ દેવતા છે ને એ બધા અમૃતના ઘડા ભરીને લાવ્યા છે, બોલ તારે અમૃત પીવું છે? બોલે મહારાજ, અમૃત પીવાથી બોલે અજર અમર થઈ જઈશ, પછી અજર અમર થઈને શું કરવું?
મારે અમૃત નથી પીવું, મને કથા મૃત આપો, અમૃત પીને મારે શું કરવું? મને કથામૃત પાઓ. અને કથામૃત એવું છે કે ક્યારેય નથી તૃપ્તિ નથી થતી, દિવસે દિવસે દિને દિને નવમ નવમ લાલસા જાયગા જ કરે જાયગા. મારે અમૃત નહીં, મને કથામૃત પાઓ. દેવતાઓ પણ જેને ઝંખે છે એને પણ એવી ઈચ્છા કે અમને કથા મળે, ત્યારે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે અવારનવાર મને તમને આ પૃથ્વી પર કથાનું શ્રવણ કરવા મળે છે. બોલો, દેવતાઓ ભાગ્યશાળી કે આપણે? કોણ ભાગ્યશાળી? અને એમાંય કાંઈ કોઈ વસ્તુ નહીં તો અમૃત લેવા, અમૃત લઈને ગયા હતા. આપણી પાસે કોઈક પાણીને કરશો માગે તો કંઈ નથી પાણી, એમાંય પાણી બે પાંચ દિવસ જો ન આવ્યું હોય ને એમાં જો કોઈ પાણી, એક લોટો ન આપીએ અહીંયા સ્વાર્થ માટે. હું તમે ભાગ્યશાળી છીએ, મને તમને આ ભૂમિ પર અવારનવાર કથાની પ્રાપ્તિ થાય. દેવતાઓ પર જેને ઝંખે છે એવી આ કથા છે. પછી તો એકવાર આ કથાનું મહાત્મય સનતકુમારોએ નારદજીને કહી સંભળાવ્યું હતું. થયું એવું કે એકવાર મોટા મોટા ઋષિઓ બધા જ ઋષિઓ દેવો બધા બ્રહ્મલોકમાં ગયા છે, અને પછી બ્રહ્મલોક છોડીને બધા વિશાલ ક્ષેત્રમાં આવ્યા છે. બદ્રિકાશ્રમમાંથી જ્યારે આવ્યા છે ત્યાં બદ્રિકાશ્રમમાં સનતકુમારો પણ ત્યાં પધાર્યા છે. એક દિવસ ફરતા 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 નારદજી છે જ્યાં સનતકુમારો વિરાજમાન હતા ત્યાં આવ્યા છે. અહીંયા સનકાદિક અને નારદજીનું મિલન થયું છે. પણ જોયું તો નારદજીનું મુખ આજે આજે ઉદાસ હતું, મલિન હતું. સનકાદિકોએ કહ્યું છે કે મહારાજ તમે કેમ ઉદાસ છો, તમે તો હરિભક્ત છો, તમે તો વૈષ્ણવ છો, તમે વિષ્ણુના પરમ ઉપાસક, તમે ઉદાસ કેમ છો? ક્યારેય તમારા મુખ ઉપર ઉદાસીનતા ન હોય, તમે ઉદાસ કેમ? અને વૈષ્ણવ હોય ને એ ક્યારેય ઉદાસ ન દેખાય. જો આપણે હરિભક્ત કેવડાવતા હોઈએ તો ક્યારે ઉદાસીનતા ન હોવી જોઈએ. નારદજીને કહ્યું કે તમારા મુખ ઉપર આજ ઉદાસીનતા કેમ છે? નારદજી કહે, મહારાજ હું તમને શું કહું, આજે આજે મારો દેશ દુખી છે. અરે મહારાજ શું કહું કે સત્ય તપ દયા દાન કઈ રહ્યું નથી હો, જીવો માત્ર પેટ ભરણા થઈ ગયા છે, બસ પોતાનું પેટ કેમ ભરાય આટલું જ વિચારે. ક્યાંય ધર્મ નથી રહ્યો, ક્યાંય સત્ય નથી, જે જો તે બધા ખોટું જ બોલે. ક્યાંય પવિત્રતા દેખાતી નથી. હા, લોકો કપડાને જરૂર ચોખ્ખા રાખે પણ હૃદયની પવિત્રતા નથી એમની પાસે.
નીતિથી કોઈ કમાતું નથી, અનીતિથી બધા ભેગું કરે છે. હું તમને શું કહું મહારાજ, કન્યાનો વિક્રય થવા લાગ્યો, કન્યાઓ વેચાવા લાગી, દીકરીઓને વેચે છે, અનવિક્રય થવા લાગ્યો. જ્ઞાન વેચાવા લાગ્યું, વિદ્યા વેચાવા લાગી, વેદ વેચાવા લાગ્યા, શાસ્ત્રો વેચાવા લાગ્યા. આજે નથી વિદ્યા વેચાતી, એને મંદિર કેમ કહેવાય, વિદ્યા મંદિર. આજે આજે બધા આટડા થઈ ગયા છે. અમુક તો મંદિરો પણ આજે સાહેબ કરુણા બોલવું પડે, પણ મંદિરો અમુકને તો ભગવાન વેપાર જેવા થઈ ગયા છે. કઈ કરવું નહીં ને મંદિરમાં, બસ કઈ આવ્યો નથી, પૈકડો નથી. વિદ્યા વેચાવા લાગી, ગ્રંથ વેચાવા લાગ્યા, પાપ વધી ગયું. મને ક્યાંય શાંતિ જોવા ન મળી, પણ હું આ બધું જોતો 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 ફરતો 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 વૃંદાવનમાં આવ્યો. અને વૃંદાવનમાં આવ્યો ત્યાં મેં એક કૌતુક જોયું. એક યુવતી છે અને એની પાસે બે વૃદ્ધ પુરુષો છે, મૂર્છામાં સૂતા છે. આ સ્ત્રી ચારે તરફ આમ જોતી હતી, એમાં એની દ્રષ્ટિ મારા પર પડી. અને મારા ઉપર જ્યાં દ્રષ્ટિ પડીને એ જ વખતે લાંબો હાથ કરીને, બો બો સાધુ, એ સાધુ, એ સાધુ, એક ક્ષણ ઉભાર્યો, એક ક્ષણ ઉભાર્યો. ક્ષણ તિષ્ઠ, એક ક્ષણ ઉભાર્યો, હું તમારો જાજો સમય નહીં લઉં. આપણા મહાપુરુષો કહે છે કે ભજનાનંદી હોય, સાધુ, સંતો, ગુરુ, એનો બહુ સમય ન વેડવો. અને બીજું, અન્નક્ષેત્રનું કણ ન બગાડવું. સંતની ક્ષણ અને અન્નક્ષેત્રનું કણ, આપણે કેટલો કેટલો બગાડ થાય એમાં. અને બધું કરો તો કેટલા લોકો જમી લે. આપ સૌને વિનંતી કરું કે 8 દિવસ છે ને, અન્નનો બગાડ ન કરતા, થાળી ચોખ્ખી કરી રાખી, જોઈએ એટલું લેજો, જેટલી વાર જોઈએ એટલું, ભૂખ્યા ન રહેતા. ભોજન પ્રસાદ છે, ભોજન નથી, ભોજન પ્રસાદ છે. પ્રસાદનો અર્થ પ્રભુ સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. પ્રસાદ, પ્રભુ સાક્ષાત દર્શન, આપણે ત્યાં અન્ન ને દેવ કહ્યો છે એટલે પ્રભુ સાક્ષાત દર્શન. આ દેવ છે, અન્નદેવ છે, અને એને હું આરોગું છું. આ પ્રસાદ છે, એને હું મારા ઉદરમાં મૂકું છું. અન્નદેવ છે, અને એથી અહીંયા ભોજન નથી લેવાનું, અહીં ભોજન પ્રસાદ છે. અને પ્રસાદની વાત આપી તો પ્રસાદનો તો બધાને અધિકાર ને, પ્રસાદ તો બધા. અને પ્રસાદ લેવામાં છે ને મોટા મોટા રાજાઓને પણ આમ લાઈનમાં રહેવું પડે. અને પ્રસાદ લેવામાં લાંબો હાથ કરવામાં ઉલટાનો આમ આમ ગર્વ થાય. આપણે ઘણી વાર જોઈએ છીએ મોટા મોટા પ્રસાદ જ્યાં હોય ત્યાં પ્રસંગો,
મોટા મોટા ગાડી વાળા પણ આમ લાઈનમાં ઉભા હોય ડીશું લઈને કે અમને ક્યારે પ્રસાદ મળે, પ્રસાદ ક્યારે મળે, પ્રસાદ ક્યારે મળે. પ્રભુ સાક્ષાત દર્શન પ્રસાદ. અને આપ સૌને વિનંતી કરું, મેં પૂછ્યું તું પેલા કાંઈ એમને એમ તો કઈ બધું જાહેરાત ન કરી દેવાય ને, મેં તો આ પ્રસાદ તો કથામાં જેટલા આવી બધા માટે. એટલે ગોરસિયા પરિવાર વતી હું આપ સૌને કહું છું, અહીંયા બધાએ ભોજન પ્રસાદ લઈને જ જવાનો છે, બરાબર છે ને? કઈ કે તો કઈ તો પાછું વાળ લેજે, હવે તારા શબ્દો હું પાછા વાળ, મારા શબ્દો હું પાછા ખેંચું છું, વ્યાસપીઠ ઉપરના શબ્દો પાછા ન ખેંચે. ઘા થઈ ગયો એ થઈ ગયો, અને જેની ઉપર ઘા પડ્યો એ કલ્યાણ થઈ ગયું. આપ સૌને તમામ જે કોઈ બધા જ કથામાં આવ્યા છે સાહેબ, જરાય કોઈ અનાદર ન કરતા, જો અનાદર કરશો તો પ્રસાદ નો થશે. એથી બધા જ અહીંયા બધા ભોજન પ્રસાદ લઈને જ જવાનું છે. બપોરનું થઈ ગયું, હવે રહી હાનની વાત. હાનની ઉપાધિ હતી તો કાલે પાછા બધા ભેગા થઈ આગેવાનો નક્કી કરી નાખ્યું કે હાજના પણ પ્રસાદ લેવો. મારી ઈચ્છા આવી જ હતી કે બપોરના ફરાળ લ્યો, મહેમાનો આવે, અતિથિઓ આવે તો એ બધા જરૂર પ્રસાદ ભોજન લે, અને હાંજના બધા જ એક થાળીએ બેસી, થાળી એક થાળી જે બેસે ને એના મન મળે, જેના અન્ન ભેગા એના મન ભેગા, જેના અન્ન જુદા એના મન જુદા. અહીંયા બધા જ પ્રસાદ લેવા સાથે બેસો છો, એક સાથે કેવો ભાવ જાગશે સાહેબ? અને સહજ ખાલી હતો એમ જ અમારો એક સ્વભાવ પ્રમાણે, બાકી તમને કોઈ કોઈ વસ્તુ કઈ તમારી જે જે રીતે અનુકૂળતા હોય એ પ્રમાણે કરજો. કાલ કઈ એમ ક્યારે કોઈ ના આત્માને દુભવવાનો કોઈ કોઈ પેલું હોય જ નહીં. બ્રાહ્મણ તો હંમેશા બધા માટે થઈને પ્રાર્થના કરતો હોય, અને એમાં વ્યાસપીઠ થોડી તમને ક્યારે દુભવે, છતાંય કદાચ કાલ કોઈએ કઈ એમ કોઈને પોતા ઉપર ઝીલી લીધું. મારો કોઈ પ્રયાસ એવો ન હોય કે બધાને, આ તો સહજ બધા માટે ભેસું બધા ન્યા હોય, કે એક વ્યક્તિને ન્યા થોડી હોય, કે એકને થોડું આપણે બધાને મારે ત્યાં હોય. આ હું આઠ દી બધું છોડી નથી આવી ગયો, એ સહજ એટલે આમ બોલાવાનું, પણ છતાંય તમને ખોટું લાગ્યું તો સાહેબ માફી માંગું. અને અમે જો તમને વિચારતા નહીં રાખીએ બીજું કોણ? પણ કાલે મેં થોડું તમે છે ને યાર માયરા પેલા મીંડા રોવા, હજી તો માયરું જ નહોતું ત્યાં, અમુક છોકરા નો માયરા પેલા મંડે રોડવા, એમ તમે માયરા પેલા મીંડા રડવા. હજી સાચી કથા તો આજની શરૂ થઈ, હવે આજે જોવાનું હોય કેટલું મોડું થાય છે. તમે ઉતાવળું કેમ કરી ગયા માયરા પેલા મીંડા રડવા? કાલે તો બધું મોડું થયું, 3 વાગે 5 વાગે તો આપણે વ્યાસપીઠ ઉપર આવ્યા, 5:30 વાગ્યા પછી કથા શરૂ થઈ. એમાં 1.5 કલાક મૂળતો લીધો ટાઈમ, એમાં મેં કઈ વધારે કઈ લીધો નથી. જે કરવું પડે તો કરવું પડે કે નહીં, બરાબર છે? તમે કાલ માયરા વગરના હાવ ખોટા ખોટા મીંડાતા રડવા, હવે ખોટા ખોટા રડતા નહીં. હું તો ખાલી મારી ટેવ છે લાકડી વાતમાં રાખવી, તો બધાને પ્રસાદ નું નિમંત્રણ છે. તમને વ્યાસપીઠ નિમંત્રિત કરે, આપ સૌનો આગ્રહ છે હેતપૂર્વક નું. આ બધા જ આખા ગોરસિયા પરિવાર વતી આપ ભોજન પ્રસાદ લઈને જ જજો, સાંજના પણ અહીંથી પ્રસાદ લઈને જાજો. હવે જો અન્ન ન બગડી ધ્યાન રાખજો. હવે આજ તો કાલ તો ઠીક બધું ઓચિંતાનું થયું એટલે, પણ આજે હવે જોજો બગાડ ન થાય હો. અને બીજા કોઈ પ્રતિજ્ઞા આજ લે કે ન લે, પણ પરિવાર જરૂર આ 7 દિવસની પ્રતિજ્ઞા લે કે અમે 7 દિવસ કોઈ અન્ન બગાડ નહીં કરીએ. સારું લાગે તો લેજો, લેવા જેવું છે આ નિયમ, લેવા જેવો છે. વાત સાચી છે, સારી છે એ હા ના કયો ને? હા એમ કઈ બોલતા રહેજો યાર, નહીં મને એમ લાગે કે તમને ગમ્યું નથી. અને પાછી આમાં લાજુ કહી દીધી ને કોણ વાતું કરતી હોય ખબર ન પડે ભાઈ.
અમે તો બધા માથે ઉગાડે એટલે વાંધો નહીં, પણ આમાં તો ભાઈ અંદર અંદર વાતું કે આમ હોઠ ફફડે ખબર જ ન પડે, લાજુ જ તણી છે. એ સારું લાગ્યું હોય અને આજનો નહીં પછી જો સારું લાગે, જીવનભર નિયમ રાખજો કે અમે અમારી થાળીમાં એઠું નહીં મૂકીએ. જે જઈએ જેટલું આવ્યું હશે એટલું બધું. એટલે આગ્રહ જરૂર કરજો, દુરાગ્રહ ન થાય, અન્નનો બગાડ થાય ત્યાં સુધી દુરાગ્રહ ન કરો. હું તમારો ક્ષણ નહીં બગાડું, તમે સાધુ છો મને ખબર છે, એક ક્ષણ ઉભા રહો. હું એમની પાસે ગયો. તમે કોણ છો દેવી? તમારું નામ શું? ત્યારે કહ્યું કે મહારાજ મારું નામ ભક્તિ છે. આ બંને કોણ છે? મહારાજ જરા અહીંયા ઉલટું છે, મા વૃદ્ધ હોવી જોઈએ, એની બદલે આ બે જ્ઞાન અને વૈરાગ્ય મારા દીકરાઓ છે, આ વૃદ્ધ થઈ ગયા છે. મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, કર્ણાટકમાં મને પોષણ મળ્યું, મહારાષ્ટ્રમાં મારું સન્માન થયું, ગુર્જરે જીર્ણતા, ગુજરાતમાં હું જીર્ણ થઈ ગઈ, પણ મહારાજ જ્યારથી હું અહીંયા વૃંદાવનની ભૂમિમાં આવી છું ના, ત્યારથી મને પુષ્ટિ મળી છે. આ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા આવી છે, આપ કૃપા કરીને એની મૂર્છાને દૂર કરો. નારદજી કહે હું જાણું છું કે એને મૂર્છા કેમ આવી છે. કલિયુગમાં આજે અધર્મ વધ્યો છે અને એથી એમને મૂર્છા આવી છે, પણ વૃંદાવનની ભૂમિ એથી અહીંયા થોડી એની પુષ્ટિ મળી છે. જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા થઈ અને જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા થઈ છે એટલે તો આજે ઉત્સાહ વગરના થયા છે, વૃદ્ધ બની ગયા છે. જરૂર જ્ઞાન વૈરાગ્યને જગાડીશો. નારજી અનેક પ્રયત્ન કર્યા છે પણ કેમે કરીને એની મૂર્છા છે. નારજી ચિંતામાં પડી ગયા, મેં વેદ ઘોષ કર્યો છતાં પણ આની મૂર્છા કેમ ન ગઈ. એ વખતે આકાશમાંથી આકાશવાણી થઈ છે, આકાશવાણી થઈ છે કે હે નારદ, તમારો પ્રયત્ન ઉત્તમ છે પણ તમે જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિનો પ્રચાર કરો કે સત્કર્મ કરો. નારદજીએ કહ્યું કયું સત્કર્મ કરું? આકાશવાણી કહ્યું કે તમને સંતોષે સત્કર્મ બતાવશો. નારદજી અનેક સાધુ સંતો મળે છે અને પૂછે છે જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિને કેવી રીતે પુષ્ટિ મળે, કેવી રીતે પુષ્ટિ મળે, મને કોણ એવો સાધુ મળશે જે મને ઉપાય બતાવશે, મને કેમ કોઈ ઉપાય નથી બતાવતા, અને જે મને ઉપાય બતાવશે તો એ કયું સાધન કહેશે, શું કરવાનું કહેશે. અને આમ વિચાર કરતા કરતા નારદજી જ્યારે જઈ રહ્યા ત્યાં જ શનકાદિકોની સાથે મિલન થયું છે. નારદજી સનત કુમારોને બધી કથા કહી છે. આજે દેશ દુખી છે અને મહારાજ હું મારા દેશને કઈ ઉપયોગી ન થાઉં તો તો વૃથા છે મારું જીવન. શનકાદિકો કહે નારદ તમારી ભાવના બહુ દિવ્ય છે, તમારે ભક્તિનો પ્રચાર કરવો છે, પ્રસાર કરવો છે, તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો, તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે.
અને શ્રીમદ ભાગવતની કથાથી જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરશે, ભક્તિનો પ્રચાર પ્રસાર થશે. ઠીક છે, તમે વેદ પારાયણ કર્યું પણ વેદનો અર્થ બધા જલ્દી નથી સમજી શકતા, પણ જેના સારનો સાર છે એવું શ્રીમદ ભાગવતની કથા કરો. અને નારદજી ત્યાંથી સનકાદિકોને લઈ ગંગાના કિનારે આવે, ત્યાં બેસીને કથા કરે, પેલા આવો બે ક્ષણ હરિનામ કીર્તન કરી અને થોડું કઈ પરિવારને કઈ વિતરણ કરવાનું છે તો બે પેલા બે ક્ષણ પેલા એમનું કાર્ય પતાવી લે, ત્યાર પછી કીર્તન કરીએ અને ફરી પાછા કથામાં આગળ વધીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. સુરાપુરા દાદા સાથે સતીમાં અને આય શ્રી ખોડિયારના સાનિધ્યમાં ભાગવત સપ્તાહનું ગોરસિયા પરિવાર વતી જે આયોજન થયેલ છે એ આયોજનની અંદર અમારા દેવતાઓની, માતાઓની, માતાજીઓની પ્રેરણા મળી અને મેં આજે વર્ષ દિવસ થયા આ આયોજનનો કાર્યક્રમની રૂપરેખા ઘડતા હતા અને છેલ્લે અમને આખરે બાપાએ ઓપ પણ આપી દીધી કે મારો પરિવાર સહ પરિવાર ભેરો થાય અને ભાગવત સપ્તાહ કરે. એમાં અમારા આવા તજજ્ઞ પરિવારના જે બાળકો છે એ બાળકોએ એટલું બધું સરસ મજાનું આયોજન કરેલ હોય અને એ આયોજનની અંદર કોઈ પણ પ્રકારની દેવતાઓની તો ઈચ્છા હે, બાપાની ઈચ્છા હે, સુરાપુરા દાદાની ઈચ્છા હે, સતીમાની ઈચ્છા હે, પણ છતાં પણ આ તો ઈશ્વર છે એટલે કોઈ પણ જાતની કાંઈ પણ ખામી ન રહે એવું બધું સરસ મજાનું આયોજન કરેલ છે. આ આયોજનની અંદર ગોરસિયા પરિવાર તરફથી 50 લાખ રૂપિયાનો વીમો ટોટલ આયોજનનો અમે ઉતારેલ છે. 50 લાખ રૂપિયાનો વીમો તાલીઓના ગડગડથી વર્જાવજો. ગોરસિયા પરિવારે 50 લાખ રૂપિયાનો આ સમગ્ર આયોજનનો વીમો ઉતારેલ છે. કુદરત કાંઈ ન થવા દે અને છતાં થાય તો અમે વીમાનું પ્રીમિયમ ભરી અને અમે વીમા કંપનીના શિરે નાખેલું છે. એ ખૂબ મહત્વની બાબત છે. બીજું, સાથે મેડિકલ કેમ્પ પણ અહીં રાખેલો છે. કોઈ પણ જાતની નાના મોટી ઈજાઓ થાય તો મેડિકલ કેમ્પ પણ અમારા તજજ્ઞ બાળકોએ તૈયાર કરેલ છે. પછી આ તો સમાજ છે, કોઈ ને કોઈ વિઘ્ન ઊભું થાય તો એના માટે અમે ગવર્નમેન્ટ પાસે માઇક તથા ઇલેક્ટ્રિકની બધી પૂર્વ મંજૂરી લીધેલી છે. સાથે 5 સિક્યુરિટી રાખેલા છે. રાત અને દિવસ સિક્યુરિટી 24 કલાક ફેરો કરે. કોઈ પણ જાતના કોઈ માણસની કોઈ વસ્તુ ચોરાય આ તે બધી સિક્યુરિટીની જવાબદારી. સાથે ગોરસિયા પરિવાર વતી આજે ગામથી, બહાર ગામથી, આજુબાજુના ગામડેથી જે કાંઈ ભાઈઓ બહેનો આગેવાનો સાધુ સંતો પધારેલ છે તેમનું આખા ગોરસિયા પરિવાર વતી બે હાથ જોડી હાર્દિક સ્વાગત અમે સ્વીકારીએ છીએ. અને 8-8 દિવસ અમને આવો સાથ સહકાર આપવા અમે અત્યારે તમારી પાસે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. હવે આજે 10-15 દિવસ થયા અમારા પરિવારના બાળકો, વડીલો, યુવાન મિત્રો અને ગામમાંથી જે લોકો સાથ સહકાર આપી રહ્યા છે અવિરતપણે, એમને જેમ ઘરનો પ્રસંગ હોય ને એવી રીતે સાથ સહકાર આપી રહ્યા છે, તો એ આ કાર્યકર્તાઓને અમારે એક કીટનું વિતરણ કરવાનું છે. આ કીટ ટોપી, ખેસ,
અને અમે અમારી રીતે જે ગોઠવેલું છે એટલે, અને હું જે નામ બોલું એ બધા પોતપોતાની જગ્યાએ ઊભા રહીએ, અને આજુબાજુમાં ગોરસિયા પરિવારના કોઈ પણ સંતાનો, બાળકો, યુવાનો, વડીલો હોય એ અત્યારે કથા મંડપની અંદર આવી જાય. રસોડા ઉપર આજુબાજુમાં ગમે ત્યાં ગોરસિયા પરિવારના જે યુવાન મિત્રો, વડીલો, બધા અહીં કથા મંડપની નીચે આવી જાય, અને હું જે નામ બોલું એ વ્યક્તિ પોતાના સ્થાન ઉપર જ ઊભા રહે તેવી નમ્ર વિનંતી. એ 5 મિનિટનો સમયમાં હાલો બધા તૈયાર થઈ જજો ભાઈલા. પછી આ ભાગવત ભગવાનની કથા અમે વખાણ નથી કરતા, પણ દેશ અને વિદેશમાં અહીં નેટવર્ક આવતું નથી. 2 દિવસ પછી નેટવર્કની તૈયારી થઈ ગઈ છે. 2 દિવસ પછી આપણી ભાગવત ભગવાનની કથા દેશ અને વિદેશમાં તમે તમારી ઘરે બેઠા બેઠા જોઈ શકશો, અપલોડ કરશો. એટલે આવી પણ અમે સુવિધા કરેલી છે. અત્યારે ભાઈ શૂટિંગ પણ ચાલુ છે. આ કથાનું શૂટિંગ સોશિયલ નેટવર્ક યુટ્યુબ ઉપર વર્ણિરાજ ફોટો સર્ચ કરી અને ગોરસિયા પરિવાર આયોજિત બધું શ્રીમદ ભાગવતનું કથા અહીંથી ફોટા શૂટિંગ કમ્પ્લીટ થઈ અને તમે જ્યારે અપલોડ કરશો ત્યારે તમારી ટીવી ઉપર તમને તમારા મોબાઈલમાં ચાલુ બતાવશે. દેશ હોય તો ભલે ને વિદેશમાં હોય છે તોય પણ બતાવીશું. પછી બીજી એક ખાસ અગત્યની એક જાહેરાત છે પરિવારજનો માટે. આપણે જે બહેનું દીકરીઓને તેડાવેલ હોય આ પ્રસંગ નિમિત્તે, ઘણા બહેનોને અને દીકરીઓને કંઈ દરરોજ આવવાનો ટાઈમ ન હોય, 1 દિવસ કે 2 દિવસ આવવાનું હોય, પછી ન આવે, કોઈ પહેલે દિવસે આવે, કોઈ બીજે દિવસે આવે, કોઈ 5મા દિવસે આવે, તો તેમના બહેનો દીકરીઓના જે માતાઓ હોય, જે એને કુટુંબી હોય અહીં આપણા ગોરસિયા પરિવારના, એને ખાસ એક નમ્ર વિનંતી છે કે તેમને બહેનોને એક ભેટ આપવાની છે. આપણે સૌપ્રેમ ભેટ છે, એ ભેટનું કવર કાર્યાલય ઉપર મળશે અને એ ભેટની અંદર અમારી શક્તિ મુજબ જે અનુદાન હશે, બીજા નંબરની અંદર આ જે ભાગવત સપ્તાહ થાય એની એક આખી દેશી ભાષામાં કહું તો આજની તારીખથી આ તારીખ સુધી એક આપણે છબી બનાવેલી છે, માતાજીનો અંદર ફોટો રાખેલો છે, અને હર હંમેશ આપણે આપણી પેઢી પણ યાદ રહીએ કે અમારા વડવાઓએ અહીં ભાગવત સપ્તાહ કરેલી હતી, એના રૂપે જેને આપણે શોકેસની અંદર રાખીએ ને એવી છબીઓ બનાવી છે. તો જે દીકરીઓ આજે આવી હોય એને જવાનું હોય તો એમના વડીલોએ ત્યાંથી એ પણ મેળવી લેવાની રહેશે. બરાબર છે? દિલીપભાઈ તેજાભાઈ રામાણી નગર વિપડિયાના વતની, અને અમને આજે 10 દિવસ થયા તન મન ધન જે માગો તે પરબાજુ તૈયાર કરી લે એવો યુવાન નગર વિપડિયાના, અને અમારો સ્નેહી સાથી મિત્ર અમારા કાર્યકરની અંદર હર રમેશને માટે દુઃખ સહન કરવા વાળો એવો દિલીપભાઈ તેજાભાઈ રામાણી, અને તેમનું ફૂલહાર શાલ ઓઢાડી અને સ્વાગત કરશે અમારા વડીલ ગોરસિયા દિનેશભાઈ રાઘવજીભાઈ, દિનેશભાઈ દેવજીભાઈ. પછી જેમના હું નામ બોલું ને એ ત્યાં પોતપોતાની જગ્યાએ જ ઉભા રહીએ. નામ બોલું ત્યાં પોતપોતાની જગ્યાએ ઉભા રહીએ. રમેશભાઈ માવજીભાઈ ગોરસિયા, અશોકભાઈ નારાયણભાઈ ગોરસિયા, રમેશભાઈ માવજીભાઈ ગોરસિયા, જયંતિભાઈ અર્જણભાઈ, વિપુલભાઈ રમેશભાઈ, દિલીપભાઈ વલ્લભભાઈ, દામજીભાઈ નરસિંહભાઈ, બાબુભાઈ રામજીભાઈ, રમેશભાઈ માવજીભાઈ, દિનેશભાઈ દેવજીભાઈ, ધીરજલાલ રામજીભાઈ, હિતેશભાઈ નારણભાઈ, ઉમેશભાઈ કેશવજીભાઈ, રસિકકુમાર દિનેશભાઈ, મુકેશભાઈ વેલજીભાઈ, વિશાલભાઈ મકનભાઈ, સંજયભાઈ કેશુભાઈ, ડાયાભાઈ દેવજીભાઈ, ગોકળભાઈ દેવજીભાઈ, રાઘવજીભાઈ દેવજીભાઈ, વિપુલકુમાર નારણભાઈ, સંજયભાઈ વલ્લભભાઈ, ખોડાભાઈ રાઘવજીભાઈ, ભરતભાઈ જાગાભાઈ, અશોકભાઈ નારણભાઈ, પરેશભાઈ ચકુભાઈ, રાજેશભાઈ અર્જણભાઈ, મહેશભાઈ રત્નાભાઈ, વલ્લભભાઈ પોલાભાઈ, અશોકભાઈ કરમણભાઈ, દિલીપભાઈ ભવાનભાઈ, રસિકભાઈ વિઠ્ઠલભાઈ, ખોડાભાઈ છગનભાઈ, જયેશભાઈ રમેશભાઈ અને રસિકભાઈ ચકુભાઈ.
પછી જ જવાનું છે. સાંજે ગોરસિયા પરિવાર કોઈ જઈમાં વિના જાય નહીં, ઘીરે કોઈ ચૂલો પેટાવે નહીં. બીજું, આજે બપોરના રાજકોટથી સત્સંગ મંડળ આવવાનું છે, ધાર્મિક સત્સંગ મંડળ જ આવવાનું છે, બહેનો આવવાના છે. તો જેમાં પછી ભાઈઓ તથા બહેનો ઘરે ન જાય, જમીન પાછા કથા મંડપની આવે અને બિરાજે તેવી નમ્ર વિનંતી. ટિફિનની વ્યવસ્થાની કાલે વાત થઈ ગઈ છે, કાલે કોઈ ગેરહાજર હોય તો આજે પણ તમને કહી દઉં છું, ગોરસિયા પરિવારના આણંદપુરમાંથી જે કોઈ બુઝુર્ગો કોઈ આવી શકે એમ ન હોય એવા વડીલો જો ઘરે રહેતા હોય તો તેમનું તમારે જાતે તમારું ટિફિન લઈ અને અહીંથી ભરી અને પહોંચાડવાનું છે. એમાં કોઈ કાર્યકર્તાઓની જવાબદારી રહેશે નહીં. વાસણ તમારું લેતું આવવાનું છે, ટિફિન તમારું લેતું આવવાનું છે, ભરીને તમારે લેતું જવાનું છે. બે ટાઈમ ડૉક્ટર ભાયણી સાહેબ પધારેલ છે, એમનું શાબ્દિક સ્વાગત. સાથે એમની ઈચ્છા છે આપણા પરમ એવા શાસ્ત્રીજીનું તેમને શાલ ઓઢાડી અને અભિવાદન કરવાનું હોય તો ભાયણી સાહેબને વિનંતી કરું કે શાસ્ત્રીજીને અભિવાદન કરે. સ્વાગત. જો ભાઈ, ક્યાંક કંઈક દેવું પડે, બધે પરબારું ન હાલે. લાલભાઈ બરાબર છે ને? લાલભાઈ ને હરિભાઈ ને અમારા સરપંચ ને અમારા છગન બાપા ને ધન્યવાદ દેવાય. અમારે અમને અભિનંદન ભાઈ. વાહ બાપા વાહ. અમારું અમારો હે ને પરિવાર આજે આજે હે ને આનંદથી છાતી ગજ ગજ ફૂલી અને આ અમારું આયોજન વધારવા માટે નીકળી પડ્યા છે. તો આ કથાનું તમામ શૂટિંગની ડીવીડી એટલે વિડીયો શૂટિંગ કેસેટ નો સેટ મેળવવા જે લોકો માગતા હોય એ વિડીયો કાઉન્ટર પર લખાવી દે પોતાનું નામ તથા સરનામું. એ મફત નથી હો ભાઈ. એના એક શૂટિંગના કેસેટના 2000 રૂપિયા, અરે 2000 નહીં, 2000 નહીં, 2151 રૂપિયા દે તું તાર જલસા કરને. 2000માં શું અડાવનાર? એટલે 2000 રૂપિયા રાખેલ છે ભાઈ. એટલે આપણે એની ટાઈમ ગમે ત્યારે 5 વર્ષ 10 વર્ષ પછી એમ થાય કે બાપાના સાંજમાં આપણે ભાગવત કથા કરી હતી, હાલો પાછા નિહાળીએ. હરિકાધીશ કી શ્રી દ્વારિકાધીશ કી. આ જય છે ને તમારી નિંદર ઉડે એટલા માટે છે, અને જય કરે ને એનો જય જયકાર થાય. દ્વારિકાધીશ ની ધજા તો 52 ગજ ની છે. પછી જેવી જેની ત્યાં તો એ જ ચડે છે, પણ જેવી કોઈ 1.5 મીટર ની ચડાવે, કોઈ મીટર ની ચડાવે, કોઈ 1.5 મીટર ની, એમ સ્તંભની પણ પાછી ઊંચાઈ હોય, કોઈ થોડા નીચા હોય, કોઈ એનાથી ઊંચા હોય, કોઈ એનાથી ઊંચા હોય, એમ જે ધીરેથી જય બોલાવે એનો એવો જય જયકાર થાય. અને જે જોરથી જયકાર બોલાવશે તો જેમ દ્વારકાધીશની જજા ફર 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 કાયમ ફેરફર કરે એમ એની પણ કાયમ માટે થઈને જયકાર થાય. એટલે હવે કેવો જયકાર કરો ને કેવી આપણે, એ આપણા હાથની વાત. પણ મારું એક સ્વભાવ કે સંગીત સિવાય આ આ દ્વારિકાધીશને છે ને બે સુરા તો ગમતા જ નથી. બે સુરાને કાઢી જ મૂકે એટલે પ્રેમથી. શ્રી દ્વારિકાધીશ કી જય. તમે આટલા સમૂહમાં થાવ તો પછી આપણે કઈ ને કે ઢીકે ઢીકે હા જાય. તમે આટલા બધા ભેગા થઈ જાઓ માહિતી ડબલ અવાજ થઈ જાય ને તમારો. શ્રી દ્વારિકાધીશ કી શ્યામ સુંદરી અમને મહારાણી કી વલ્લભાધીશ કી રામચંદ્ર ભગવાન કી સદગુરુ ભગવાન કી ઓમ નમઃ.
की फतेह हर हर महादेव। आओ बे मिनिट हरिनाम कीर्तन करी शनकादिको कथा कहेवाना छे। गंगा ना किनारे आव्या छे ત્યાં બધા પહોંચે ત્યાં આપણે પણ એની હારોહાર પહોંચી જઈએ। બે મિનિટ તાલી પાડીને કરજો, બે હાથે તાલી પાડશો ને। રામ ભગત પૂછતા કે તાલી પાડશો, બે હાથે પાડશો ને, મોઢેથી ગાશો ને। અમારે જુનવાણી જે બધા હતા ને ભૂદેવો, મોઢેથી મમ કહી જાજો। બોલશો ને, કાને થી સાંભળો છો ને તમે, સાંભળો તો બહુ સારું છો। આવો સીતારામ 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 રાધે શ્યામ 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 સીતારામ સીતારામ સીતારામ
જો કીર્તન છે ને પ્રેમથી કરવું, હૃદયથી કરવું, પરસેવો પડે ને એવું કરવું. જગતના કામ કરતા કરતા મને તમને પરસેવો વળે છે, પણ હરિનું નામ કીર્તન કરતા કરતા પરસેવો ક્યારે વળ્યો છે? એટલું બધું શરીરને આપણે હાજવીએ કીર્તન આમ પ્રેમથી ને બહુ શરીરને હાજવીએ. રોટલા કરવામાં તો હાચવતા નથી, જગતના કામ કરવામાં, પણ હરિ કીર્તન કરવામાં શરીરને બહુ પૂરી શક્તિથી કીર્તન કરવું જોઈએ. જેટલી શક્તિ હોય બધી શક્તિનો ઉપયોગ કરી પરસેવો વળે ત્યારે સમજવાનું કે હરિની પાસે પહોંચી ગયા. ત્યારે પ્રેમ ઉપજશે, પાપ બહાર નીકળશે, ત્યારે પ્રેમ થશે, પ્રેમ થશે તો હરિ મળશે. આવો આ પ્રેમમય કથાનું મહાત્મ્યમાં આગળ વધીએ. નારદજી શનકાદિકોની સાથે ગંગાના કિનારે આવ્યા છે. જેને ભાગવત કથા હતી, જેને પ્રિય છે, એવા જયારે વૈષ્ણવ ને ખબર પડી ત્યારે સૌ પ્રથમ વૈષ્ણવો આવ્યા છે. ઓર જરા એક પણ એ પણ સમજી લે કે વૈષ્ણવ એટલે બ્રહ્મ સંબંધ લીધું હોય, કંઠી પહેરી હોય, એ વૈષ્ણવ તિલક કર્યું હોય, એને વૈષ્ણવ કહેવા? તો આવા તો છીએ આપણે, કંઠી ધારણ કરી, બ્રહ્મ સંબંધે લીધું છે, તિલકે કર્યું છે, વૈષ્ણવ એ છે જે કોઈની સાથે વેર ન કરે, એ વૈષ્ણવ. આપણે તો તિલકે કર્યું હોય, બ્રહ્મ સંબંધે લીધો હોય, બધું હોય, એકેય પોરની આરતી મુકતા ન હોય, આઠે સમા કેરી ઝાંખી કરે, પણ વા ઝાંખી કરે ને અહીંયા ધમાલ કરે. કરી હોય મંગળા આરતી, પણ કોઈનું મંગળ ન કરે તો એ મંગળા આરતી શું કામની? કરે શ્રંગાર આરતી, પણ ઘરવાળાને ક્યારે એક મોજું ધોઈને હરખું ન રાખ્યું હોય તો શું યાર શ્રંગાર? કરે રાજભોગની આરતી, પણ ઘરવાળાને ટાઈમે એકે રોટલો
તૈયાર કરી ન દે રાજભોગ શું કામ ન. આઠે સમાની ઝાંખી કરે પણ વેર રાખે, સમજવાનું કે હજી વૈષ્ણવ નથી. પણ કંઠીએ ન હોય, ન તિલક હોય, ન કોઈ ઝાંખી કરતા હોય, કાંઈ નહીં. પણ કોઈને દુખી જોઈ ને એનું હૃદય દ્રવિત થઈ જાય, એ વૈષ્ણવ છે. વૈષ્ણવ જન તો તેને કહીએ, એ કોઈને નડવું નહીં ના, એ સૌથી મોટામાં મોટી દેશની સેવા છે. કોઈને કોઈ દી ક્યાંય નડવું નહીં, કઈ કરવા ન લાગે તો વાત અલગ, એ વાત ઠીક છે, ન કરીએ તો કઈ નહીં. પણ ક્યાંય કોઈને કોઈ રીતે નડીએ નહીં ને, એ મોટા મોટી સેવા છે. આટલું કરીએ તો મોટા વૈષ્ણવ. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીર પડાઈ જાણે રે. પછી પર દુખે ઉપકાર કરે તો એ, કોઈ માંદું હોય, દવા લઈ ન શકતા હોય, અને ક્યારે દવા મૂકી આવે, ક્યારે પૈસા મૂકી આવે, ક્યારે વ્યવસ્થા ગોઠવી દે, ક્યારે એમ્બ્યુલન્સ મૂકી દે, ખબર છતાંય કોઈ પોતે કર્યું હોય અને છતાંય કોઈને ખબર ન પડે, ખબર નહીં કોણે ફોન કર્યો હોય, આ વૈષ્ણવ છે. પર દુખે ઉપકાર કરે તો એ, તોય અભિમાન ન રહે. આપણું અભિમાન જાય તેથી સમજવાનું કે હવે વૈષ્ણવ. આપણે તો કર્યું થોડું હોય ને, માથા બહુ ઊંચા, અભિમાન તો એવું કરીએ જાણે આ બધું આપણે જ કર્યું છે, અમે જ કર્યું છે. અહીંયા અભિમાન કોના રહ્યા છે, કોનું રહ્યું છે અભિમાન? ગર્વ કિયો સોઈ નર હારો સિયા રામજી સે, આય ગર્વ કિયો સોઈ નર હારો, ગર્વ કિયો ઓલા ખારા સમુદ્ર એ, સમુદ્ર ને તું કાય છું પણ જયારે રસ્તો ન આવે, પણ એ વખતે ભગવાને બાણ ચડાવ્યું, હમણાં સુકવી નાખવું હોય. પણ જયારે જોયું સમુદ્ર એ બ્રાહ્મણ નું રૂપ લઈને ભગવાનની પાસે આવ્યું, ગર્વ કયો લંકા પતિ રાવણે, તો એનું ક્યાં ગર્વ છે. ગર્વ કયો બોલી વનની ત્રણો ઠડીએ, એ જ મુખ કરો કરી ડાયો મેરે રાજ, ગર્વ કિયો ચણોઠી સુંદર, પણ એનું મોઢું કાળું કરી નાખ્યું, ગર્વ કર્યું, તો એક અભિમાન કર્યું. આપણે કેટલા અભિમાન કરીએ, આપણું શું થાય, આપણે શું કામ અભિમાન કરતા હોઈશું. એ અકળ રહ્યું જો વિષ્ણુ ધનુષ, તો ભગવાન એના ટુકડા કરી નાખ્યા. મહાપુરુષો બધા ધનુષભંગ જયારે કર્યું, ધનુષ્ય શું છે, અકળ રહ્યો અભિમાની, અને એ વખતે ભગવાને બે ટુકડા કરી નીચે રાખી દીધા ધનુષના. આટલી જ વાર. એથી વૈષ્ણવ એ છે જે બીજાની પીડાને જાણે, એ વૈષ્ણવ. સૌથી પહેલા વૈષ્ણવ આવ્યા છે, ભૃગુ આવ્યા છે, વશિષ્ઠ આવ્યા, ચમન આવ્યા, ગૌતમ આવ્યા છે, મેધાતિથિ આવ્યા છે, દેવલ ઋષિ આવ્યા છે,
પીપલાદ મુનિ આવ્યા છે, જાજલી મુનિ આવ્યા છે, જાનુ મુનિ આવ્યા છે, અનેક મુનિઓ આવ્યા છે, પણ એકલા નથી આવ્યા, પોતાની પત્નીઓ સાથે, દીકરાઓની સાથે આવ્યા છે, હા સૌ પરિવાર સાથે આવ્યા છે, બધે એકલું એકલું જવું, પણ જ્યાં કથા હોય ને ત્યાં બધાએ સહ કુટુંબ આવવું, કોઈ સત્કાર્ય કરવું હોય કરતું હોય ને તો ત્યાં આપણે બધાએ સહ પરિવાર જવું, જેથી બધાને લાભ મળે. આપણે શું છે, એકલા એકલા બહુ સારું સારું માણ લઈ, અને પછી ન ભાવતું હોય ને ત્યાં નીકળી જાય કે તમે ખાઓ. સહ પરિવાર આવ્યા છે, વેદો મનુષ્ય શરીર ધારણ કરીને આવ્યા છે, પુરાણો આવ્યા છે, હિમાલય આદિ આવ્યા છે, અનેક જે તીર્થો છે એ પણ મનુષ્ય શરીર ધારણ કરીને આવ્યા છે. દીક્ષિતા નારદે નાથ દતમાસન મૂતમ, સર્વે આવે છે નારદજીની પાસે, દીક્ષિત થઈ થઈને પોતાના આસન ધારણ કર્યા છે. સૌ પોતપોતાના સમાજમાં બેઠા છે, વિરક્તો બેઠા છે, સંન્યાસીઓ બેઠા છે, ગૃહસ્થો બેઠા છે એક જગ્યાએ, એક ભાગે ઋષિગણો બેઠા છે, એક ભાગમાં સ્ત્રીઓ બેઠી છે, અને અમુક પાછા અમુકને ખબર પડી, તામ તો બધા આવ્યા છે, પણ કોઈ અમુકને ખબર પડીને છતાં ન ગયા, એટલે ભૃગુ ઋષિ જઈને બધાને બોલાઈ આવ્યા. આપણે કાર્ય કરીએ એટલે પેલા ફોનથી તો ક્યારેક અમે જો રૂબરૂ મળી ગયા હોય તો રૂબરૂ કહી દીધું હોય, પછી પાછા ફોન પણ કરી દે, પછી આપણે કહીએ કે ભાઈ કંકોત્રી આવશે જો, પણ કદાચ ન આવે તો તમે હવે આ નક્કી ફેરફાર થાય તો કહેશું, બાકી આવવાનું છે. બધી ખબર હોય અને કંકોત્રી હાથો હાથ આપી હોય તો એમ કે અમને તો કીધું જ નહીં. અમુકને તમે ગમે એટલા ફોન કરો ને ગમે કરો, અમને ક્યાં ખબર, અને અમુકને નિમંત્રણ ન હોય ને કાંઈ ન હોય ને ખબર પડે કથા છે, દોડતા દોડતા આવી જાય. હગા હોય ને એ આવા જ હોય, તમે જોજો આખા પ્રસંગ બધા હોય, બધું હોય આમાં, આમ એમાં ખાસ કરીને કોણ ના આવે ખબર છે, જમાય એ છેલ્લે ટેડા ને બેહે જમાયું. અહીંના જમાઈ તો હારા છે બધા, આણંદ પરના તો બહુ હારા છે, બહુ હારા, કેદીના આવી ગયા છે, બધો ભાર ઉઠાવી લીધો, અહીં તો જરાય જમવામાં કોઈ કચાશ નથી કરતા, બેઠા જામાં જમાયું તમારા ભાઈ, ખોટું ન લગાડતા હો, તમે બહુ હારા છો આવી ગયા તો. આખું વર્ષ આપથી આમ કેટલી વાર આવી જાય, પણ જ્યારે પ્રસંગ આવે ને ટાઈમે જ ન આવે. સગાને વાલાનો કે સગાને વાલા કોને કહેવા, સગા એને કહેવાય ઘરે પ્રસંગ હોય, બધી ખબર હોય કે આ તારીખમાં આ કથા છે કે આ પ્રસંગ છે, આ છે ખબર હોય ને છતાંય નીકળી જાય એ સગા. અને વાલા એ છે જેને કાંઈ ખબર ન હોય, એને નિમંત્રણ ન આપ્યું હોય, બહાર હોય, અને જે આમાં ગામમાં આવે અથવા તો બસમાં સમાચાર મળે અને ખબર પડે કે આ પ્રસંગ છે એને ત્યાં, અને એ બધું ઘરે ન જાય, એ પોતાની બે કે કોઈને યારે મોકલી દે, અને દોડતા દોડતા આવી અને આમ આવી અને આપણી પાસે આવીને માફી માગ્યો, એ માફ કરજો મને ખબર નહોતી, હું નહીં તો જાત નહીં, હે અરે પણ મને 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 તો હમણાં ખબર પડી. એ જે આમ દોડતા દોડતા આવે કામે લાગી જાય એને વાલા કહેવાય.
આ સાગા સગા અને વાલાનો આ ભેદ તફાવત ભીખુદાનભાઈ કહે. વાલા એ છે એને નિમંત્રણ ન આપવું પડે, વગર નિમંત્રણે આવી જાય, અને પાછું એને કઈ સન્માનની જરૂર ન હોય, એને એમય ન કહેવું પડે તમે જમી લેજો, કાંઈ ને એની રીતે કામ કર્યા જ કરે, ખૈરા જ કરે. ક્યારે તમે ખાઈ, અરે હા બધું તમે મારી કાંઈ ચિંતા ન કરો. આમ હથોદ બધું ઉપાડી લે એને કહેવાય વાલા, અને બાકી બધા સગા. કોઈ સારું કાર્ય હોય ને એમાં જો આમ કરે સમજી લેવાનું, આ હજી સગા છે, વાલા નથી ત્યાં. જો વાલા હોય તો કઈ ફરિયાદ હોય, આપણે આપણાને કઈ ફરિયાદ હોય? અમુક નથી, એ વખતે પણ હતું, ભૃગુ ઋષિ જઈ જઈને બોલાય એવા છે, એ પણ કરવું જોઈએ. ચાલો બોલાવી આવીએ, ભૃગુ ઋષિ ગયા છે, ચાલો હાલો હાલો હાલો. ગંગાના કિનારે કથા છે, અરે કેમ નથી નીકળે, હાલો હાલો આવીએ ને. અમુકનું આવું એ પાછું હોય, નીકળે જ નહીં ઘડીકમાં ઘરમાં. એટલે ના, ભૃગુ ઋષિ ઉભા રહી કે એમ નહીં, તમે બાર તાળું ચાવી મને પણ લાવો, હું મારી દઉં. એક એક આશ્રમમાં ગયા છે, બધાને બોલાવી, જે નથી આવ્યા એને બોલાવ્યા છે. સર્વે કથા મંડપમાં ઉપસ્થિત થયા છે. કથાનો પ્રારંભ થાય છે. કથાનો પ્રારંભ ક્યાંથી થયો? શ્રી દ્વારિકાધીશ કી જય. શબ્દો નમઃ શબ્દ, પેલા જય શબ્દ થયો, જય જયકાર થયો, પછી નમઃ શબ્દ થયો. હરયે નમઃ, હરયે નમઃ. હવે તો નથી રે આપણે આ પ્રણાલિકા, નહીં તો પેલા હતું એ. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. આમ કથામાં થાય જ બે ચાર, બે થોડી થોડી વારે હરયે નમઃ, નમઃ શબ્દ થયો. હરયે નમઃ મહામંત્ર છે, ભાગવતજીના અંતમાં કહ્યું છે. બેસતા ઉઠતા કોઈ પણ સ્થિતિમાં હરયે નમઃ મંત્રનો ઉચ્ચાર કરવો, એનું કલ્યાણ થાય છે. નમઃ શબ્દ થયો છે, શંખ ધ્વનિ થયો છે, અને ત્યાર પછી તો અબીલ ગુલાલ બધું ઉડ્યું છે. દેવતાઓ આકાશમાં આવ્યા છે, આકાશમાં આવી અને કલ્પ વૃક્ષની વૃષ્ટિ કરવા લાગ્યા છે. આ પ્રમાણે નમઃ શબ્દ, હરયે નમઃ, શંખ ધ્વનિ, અનેક વાજિંત્ર વાગવા લાગ્યા છે. મૃદંગ વાગવા લાગ્યો, વીણા વાગવા લાગી, ઝાંજ વાગવા લાગ્યા, કડતાલો વાગવા લાગી, la la la.
દેવતાઓ કલ્પ વૃક્ષ સૃષ્ટિ કરી રહ્યા છે. નારદજી શનકાધિકોની પાસે કથા શ્રવણ કરવા માટે થઈને બેઠા છે અને હવે કથાનો પ્રારંભ થવામાં છે. સુતજી સાવધાન કરે છે નારદજીને. નિતર સાપ છે કે કોઈ એક જગ્યાએ ન બેસે, પણ આજે પલાઠી વાળી નારદજી બેસી ગયા છે. શનકાદિકોને આસન પર બિરાજમાન કર્યા છે. જય જય કાર થવા લાગ્યો. શનકાદિકોએ 18,000 મંત્રનો શ્રીમદ ભાગવતની કથા કહી. શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન જ્યારે ગોલોક પધાર્યા ત્યારે પોતાનું સ્વરૂપ, તેજ સ્વરૂપ શ્રીમદ ભાગવતજીમાં પધાર્યું. હે નારદ, આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. કેવલ શ્રવણ માત્રથી. અને અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે આત્મદેવ બ્રાહ્મણનું, કે જેમણે તુંગભદ્રા નદીનો કિનારો ત્યાં એ બ્રાહ્મણનું ચરિત્ર કહ્યું, આત્મદેવ નામના બ્રાહ્મણનું. પણ એ કથા બપોરે, અત્યારે કથાને વિરામ આપું. બે મિનિટ હરિનામ કીર્તન કરી અને પછી સૌ ભોજન પ્રસાદ લઈ અને જે પ્રમાણે સૂચના હોય એ પ્રમાણે બે ઘડી વિરામ લઈને કથાને આગળ વધારશું. અત્યારના કથાને વિરામ આપો. બે મિનિટ આવો, બધા જ પ્રેમથી કીર્તન કરીએ. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગીરધારી, શ્રી યમુના જોકે બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગીરધારી, યમુના જોકે બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગીરધારી, શ્રી યમુના જોકે બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગીરધારે, શ્રી યમુના જોકે બલિહારે. વલ્લભ વિઠ્ઠલ ગીરધારે, શ્રી યમુના જોકે બલિહારે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગીરધારે, શ્રી યમુના જોકે બલિહારે. વલ્લભ વિઠ્ઠલ ગીરધારે, શ્રી યમુના જોકે બલિહારે. શ્રી 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 વલ્લભ વિઠ્ઠલ ગીરધારે, શ્રી યમુના જોકે બલિહારે. 2 મિનિટ તાળી પાડો ને. મને અહીંથી એટલા માટે જ ઉપર બેહાડ્યો કે પાછળ કોણ હું કરે છે, પણ તાલ ભાવ ભાઈઓ એ બોલાય, બહેનો એ બોલાય,
ताली परिवार गाय पाड़े श्रोता जनो पण पाड़े आ तो भगवान नु नाम छे आपणे क्या कोई ना कोई ना ताली पाड़ो ने बापा क्यारे पाड़सु अत्यारे नहीं पाड़िए तो कोई ना कोई लग्न मंडप में जाई ने चालू कराय वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जो के बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना ज्या जे वस्तु शोभे त्या करे हरि नाम कीर्तन हा कोई ने त्या जाई तो अंदर थी करू जो लग्न माटी पाकी न्याय चालू करिए तो काढ़ी मुके घर धणी के हवे तारी घरे जाई कह लगन गीत गा जे आपने त्या में केवत छे के ज्या जेना जे वराज होय ने एना गीत गवाय बीजा न गवाय एटले ताली पाड़ी ने तमारा हाथ छे ने ए जो नहीं बोलो ने जे बोलसे ने एना पाप बार निकलशे बराबर हवे पाप बार निकलशे एटले आम ठेकाणा गोतशे क्या मच्छर जेम आम तेम ताली पाड़ તાલી પાડે છે એને મમ્મી કે મને એવું જ હતું કે અમે નીકળીએ એટલે તાલી પાડે છે હકીકતે આ કોઈ તાલી નથી પાડતા આપણા સ્વાગત ની એ આપણને મારવા માટે જ એમ પાડે છે પાપ ને મારો મચ્છર ને બહુ માયરા હવે બહાર નીકળશે અને મારવાના છે અને જો આમ નહીં આવે બીજે ઉડીને વહી જાય ડેન્ગ્યુ થાય બીજે જઈને બેવાનું જોજો મચ્છર પાપરૂપી મચ્છર આવે નહીં હો જો એને પ્રવેશમાં ન દેવું હોય તો તાળી પાડીને બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જો કે બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જો કે બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જો કે બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જો કે બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જો કે બલિહારી કથા વિરામ લે બપોરે તન થી હાડા તન ની વચમાં ગમે ત્યારે મળશું ગમે ત્યારે ત્રણ વાગે મળીએ કે હવા તને મળીએ કે આમ તો હાડા તન નો આપણો ટાઈમ છે પણ એ જયારે ઠાકોરજી કે હાલ હવે ભાગ એટલે ભાગીશ બપોરે ફરી પાછા મળશું પ્રેમથી પ્રસાદ લેજો બગાડ ન કરતા બધા જ પ્રસાદ લેજો હા નવા ઉત્સાહ નવા જોમ સાથે ફરી પાછા પ્રેમથી જય જયકાર કરો શ્રી દ્વારિકાધીશ કી શ્યામ સુંદરી અમને મહારાણી કી જય
बादी सकी रामचंद्र भगवान की हनुमान जी महाराज की बाल कृष्ण भगवान की सुरापुरा बापा की शिशती मात की खोड़िया राई की सदगुरु भगवान की ओम नमः पार्वती पते सौने बपोर सुधीना जय श्री कृष्ण जय सियाराम जय स्वामीनारायण जय माता जी जय गोपाल नमो नारायण वाहे गुरु सलाम वालेकुम सौने जय श्री कृष्ण।